લોકસભાની ચૂંટણી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા એસપી શેફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલા આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતા વાહનોને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાસિંગની I-10 કારના ગુપ્તખાનામાંથી ન્યૂઝપેપરમાં વિટાયેલા 1 કરોડ રૂપિયા બિનહિસાબી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે 1 કરોડ બિનહિસાબી રોકડ રકમ ક્યાંથી અને ક્યાં લઈ જવા હોવા અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. શામળાજી PSI SK દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નંબર 8 પર અણસોલ ચેકપોસ્ટ ઉપર ગેરકાયદેસર ચીજ વસ્તુઓને હેરાફેરી અટકાવવા માટે બેરિકેટિંગ કરી વાહનોનું ચેકિંગ હાથ ધરતા. રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપીભર આવતી અને પસાર થતી I-10 કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક ડ્રાઈવર ચિંતિત જણાતા પોલીસે આગવી ડબે પૂછપરછ કરતા કારની વચ્ચેની સીટમાં ગુપ્તખાનામાં રોકડ રકમ હોવાને જણાવતા પોલીસે ગુપ્તખાનું ખોલાવતા પોલીસની આંખો પોળી થઈ હતી. ગુપ્તખાનામાંથી 1 કરોડની 500ની નોટના 21 બંડલ 20,000 નોટો મળી આવતા પોલીસે કાર ચાલકને રોકડ રકમના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા ડ્રાઈવર પરવતસિંહ સંભુસિંહ રાજપૂતની અટકાયત કરવામાં આવી હતી. રોકડ રકમ, કાર અને મોબાઈલ મળીને કુલ 1.2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શામળાજી પોલીસે કારમાંથી જપ્ત કરેલ 1 કરોડ રૂપિયા ક્યાંથી લઈ કોને પહોંચાડવાના હતા તે અંગે કાર ચાલકની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આપ સર્વે જાણો છો કે હાલ લોકસભા ચૂંટણી 2024ની આચારસંહિતા અમલમાં છે. એ અંતર્ગત ગાંધીનગર રેન્જના DIG શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બરવાલ સાહેબ એઓએ આગામી ચૂંટણીના અનુસંધાને આંતરરાજ્ય બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને જે નેશનલ હાઈવે 48 છે એના ઉપરથી જે પણ વાહનોની અવર જવર થાય છે એનું સઘન ચેકિંગ કરી અને અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવી એવી સૂચના આપેલ. જે અંતર્ગત અને આવી કોઈ પ્રવૃત્તિઓ જણાય તો એવા જે વ્યક્તિઓ હોય, ઈસમો હોય, એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપેલ. જે અંતર્ગત આજરોજ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SK દેસાઈ સાહેબ, PSI શ્રી SK ચાવડા સાહેબ અને PSI શ્રી NS બારા સાહેબની ટીમ આ રીતે કામગીરી કરી રહી હતી પોતાના અન્ય માણસો સાથે, જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું. એ દરમિયાન એક 4-wheel ગાડી આવતા રૂટિન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા, એ ગાડી હ્યુન્ડાઈ કંપનીની I-10 ગાડી હતી, જેના ગાડી નંબર હતા RJ27CB6003. એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતા અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ, જે ચાવીથી ખુલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીંટળાયેલ હાલતમાં બંડલો મળેલ, જેના વિશે પૂછપરછ કરતા એ બંડલમાં પૈસા હોવાની જાણકારી, કેશ હોવાની, રોકડ રકમ હોવાની જાણકારી આપેલ. જે કુલ બંડલ હતા એ 21 બંડલ હતા, જેમાં મોટા બંડલ 19 મોટા બંડલ હતા અને નાના 2 બંડલ હતા. ટોટલ 21 બંડલ હતા. તો 19 બંડલ જે હતા એમાં 1 બંડલમાં 500ના દરની ચલણી નોટો, એવા નંગ 1000, એટલે ટોટલ જે મોટા બંડલ 19 હતા એની ટોટલ કિંમત હતી 95 લાખ. અને જે નાના બંડલ હતા એમાં પણ 500ના દરની ચલણી નોટો હતી, જેમાં ટોટલ નંગ 500 હતા. તો એ બંને જે નાના બંડલ હતા એની ટોટલ કિંમત હતી 5 લાખ. એવી રીતે 95 લાખ અને 5 લાખ, તો ટોટલ 1 કરોડની કેશ મળેલ, સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત 2000 ગણીએ અને ગાડીની કિંમત 2 લાખ, તો ટોટલ મળીને 1 કરોડ 2 લાખ અને 2000નો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં અને એની ઉપર શંકા ગઈ અને એ
એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકેલ નહીં, એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે અને જે મુદ્દામાલ છે એને પણ જપ્ત કરેલ છે.